बने
एक बाजू माइनस और एक बाजू प्लस हो तो आपणे आवुं करी शकीए नहीं। हवे तो आपणे आवडे छे माटे z बराबर 70 ना छेदमां 35 એટલે 35 આયા ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં 35 દુ 70 એટલે z ની કિંમત આપણને 35 દુ 70 z બરાબર 2 મળશે। અસ્તર ભાગળ વધીએ 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9 પોઈન્ટ વાળો દાખલો છે, એક જ દાખલો છે, થોડો લાંબો દાખલો થશે એટલે દરેકને ધ્યાન આપવાનું છે। દાખલા તરીકે 0.25 નો સૌપ્રથમ ગુણાકાર કરીએ 4f સાથે, એટલે આપણે લખીએ છીએ કે 0.25 * 4f। ખાસ ધ્યાન આપજો માઈનસ ની નિશાની છે એટલે માઈનસ ની, એ જ 0.25 ના માઈનસ 3 સાથે ગુણાકાર કરીએ એટલે કે 0.25 * 3। એવી જ રીતે બરાબર કે આ બાજુ 0.05 * 10f અને 0.05 ના 9 સાથે ગુણાકાર પણ થશે એટલે કે 0.05 * 9। એક એક સ્ટેપ ખૂબ ધ્યાનથી સમજજો, દાખલો થોડો મોટો થશે પણ તમે સમજશો તો સહેલો જ છે। હવે તો કે 0.25 છે ને આપણે પોઈન્ટ કાઢવા છે તો આપણે જાણીએ છીએ કે છેદમાં પોઈન્ટ પછી બે આંક છે તો છેદમાં 100 મૂકવાથી પોઈન્ટ નીકળી જાય ને, એટલે મેં હું આમ લખું છું કે 25 ના છેદમાં 100 * 4f। અહીંયા પણ પોઈન્ટ કાઢવા છે, પોઈન્ટ પછી બે આંક છે તો 25 ના છેદમાં 100 * 3। અહીંયા પણ એવું થશે, પોઈન્ટ પછી 0.5 છે, બે આંક છે 1 અને 2 તો મને 10 આંક તો 5 ના છેદમાં 100 * 10f। અને એવું અહીંયા થશે, અહીંયા પણ એમ થશે 5 ના છેદમાં 100 * 9। જોજો એ બરોબર ધ્યાન રાખજો। હવે હું શું કરું છું તો કે અવયવ પાડું છું, દાખલા તરીકે અંશનો ગુણાકાર છે અંશ સાથે થઈ શકે તો અહીં લખું છું 25 * 4 * 4 * f નો f અને આ 100 ના અવયવ પાડું છું 25 * 4 છેદમાં છે બરોબર। અહીંયા એવું કરું છું 25 * અંશમાં આવશે એટલે * 3 છેદમાં 100 ના અવયવ પાડું છું 25 * 4 એવું જ અહીંયા 5 ના છેદમાં 100 છે તો 5 * 10 * f અને છેદમાં 100 છે એના અવયવ 20 પંચાને 100 એટલે કે 5 * 20 પછી 5 * 9 છેદમાં 100 ના અવયવ 5 * 20। હવે હું છેદ ઉડાડું છું, ધ્યાન રાખજો અહીંયા 25 25 ઉડશે, 4 4 ઉડી જશે, અહીંયા 25 અને 25 અંશ અને છેદમાં છે એટલે ઉડી જશે, અહીંયા 10 એકુ 10 અને 10 દુ 20 એટલે કે છેદમાં 2 તથા અહીંયા 5 5 છે ઉડશે અને અહીંયા પણ 5 5 આપણે ઉડાડી શકીશું 5 એકુ 5। હવે જે વધ્યું છે આપણે લખીએ, દાખલા તરીકે અહીંથી વધ્યો છે f ઓછા અહીંથી વધ્યા છે 3 ના છેદમાં 4 બરાબર અહીંથી વધ્યા હતા f ના છેદમાં 2 ઓછા અહીંથી વધ્યા છે 9 ના છેદમાં 20। હવે બે કામ એક સાથે કરવા પડશે, f ના છેદમાં 2 છે ને બરાબર ની પહેલી બાજુ લઈ જશું અને 3 ના છેદમાં 4 છે ને બરાબર ની પહેલી બાજુ લઈ જશું બરોબર। આ ખાસ ધ્યાન આપજો, આ 1 2 3 અને 4 સ્ટેપ છે, ત્યાર પછી હવે દાખલાને આપણે આગળ વધારીશું તો આ 4 સ્ટેપ ખાસ સૌપ્રથમ જોઈ લેજો। સમીકરણને આગળ વધારીએ મિત્રો, f - f ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 4 ઓછા 9 ના છેદમાં 20। હવે આપણને ખ્યાલ છે કે આ f / 2 કરીએ f / 2 એટલે 2f થશે, ઓછા f તો હતા જ અને છેદમાં 2 બરાબર, આ મિશ્ર સંખ્યા જેવું છે અને અહીંયા 20 લસાઅ લેવો પડશે, આ બંનેને 20 સાથે ગુણવા પડશે તો કે 2f માંથી f જાય એટલે 1f વધે, 1 લખતા નથી એટલે f ના છેદમાં 20 બરાબર, અહીંયા 3 ના છેદમાં 4 * 20 - 9 ના છેદમાં
मित्रों आपने स्वाध्याय 2.5 पूर्ण थाय छे। थैंक यू।